नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गुजराती, बधा स्वाध्याय पत्र काढ़ो। एमां आपणे गुजरातीनुं स्वाध्याय पत्र करवानुं छे, तो काढ़ो बधा पाना नंबर 9। जो प्रश्न 10, खूटतो अक्षर मूकी साचो शब्द बनाव, त्यां सुधी आपणे शीखी गया छे। હવે આપણે પ્રશ્ન 11, નીચેના પ્રાણી પક્ષી જીવજંતુઓ શું બોલે છે તે લખો। અહીં આપ્યું છે દાખલા તરીકે ચકલી, તો શું આવશે? ચી ચી કરે છે। પહેલું છે કાબર, તો કાબરમાં શું આવશે? કેવું કરે કાબર? કલબલ। તો લખો કલબલ, કલબલ કરે છે। બીજું છે કાગડો, કાગડો કેવું કરે? કા કા કા। કેવું કરે? તો લખો કા 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 કરે છે। ત્રીજું છે કબૂતર, કબૂતર કેવું કરે બાળકો? ઘુ ઘુ ઘુ। કેવું બોલે? ઘુ ઘુ ઘુ। લખો ઘુ 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 કરે છે। ચોથું છે કોયલ, કોયલ કેવું કરે? કુહુ કુહુ। કેવું બોલે? કુહુ કુહુ। લખો કુહુ કુહુ કરે છે। પાંચમું છે મોર, મોર કેવું બોલે? ટેહુક ટેહુક, ટેહુક ટેહુક કરે છે। છઠ્ઠું છે કુકડો, કુકડો કેવું બોલે? કુકડે કુક। લખો કુકડે કુક કરે છે। સાતમું છે બતક, બતક કેવું કરે બાળકો? તક તક। કેવું કરે? તક તક કરે છે। આઠમું છે કૂતરો, કૂતરો કેવું કરે? હા ભાવ ભાવ। કેવું બોલે? ભાવ ભાવ બોલે છે। નવમું બિલાડી, બિલાડી કેવું બોલે બાળકો? મ્યાઉ મ્યાઉ। લખો મ્યાઉ મ્યાઉ બોલે છે। હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 12, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું છે કેરી, તેનું વાક્ય શું બનશે? મને કાચી કેરી બહુ જ ભાવે છે। બીજું છે કાતર, એનું વાક્ય શું બનશે? કાતરથી વાળ કાપવામાં આવે છે। ત્રીજું છે પપૈયો, તો લખો નૈનેશને પપૈયું ભાવે છે। ચોથું છે ગુલાબ, તેનું વાક્ય શું બનશે? ગુલાબ લાલ રંગનું હોય છે। પાંચમું છે ઘોડો, તેનું વાક્ય શું બનશે? ઘોડો તબેલામાં રહે છે। પાછળ જુઓ, છઠ્ઠું છે પુસ્તક, તો એનું વાક્ય શું બનશે? મને પુસ્તક વાંચવું ગમે છે। સાતમું છે રીંછ, તો રીંછનું વાક્ય શું બનશે? રીંછ માંસાહારી પ્રાણી છે। વાઘ, તેનું વાક્ય શું બનશે? વાઘ ગુફામાં રહે છે। કૂતરો, તો કૂતરાનું વાક્ય શું બનશે બાળકો? કૂતરો એ વફાદાર પ્રાણી છે। દસમું છે દરજીડો, તો એનું વાક્ય શું બનશે? દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે। હરણ, હરણનું વાક્ય શું બનશે? હરણને બે શિંગડા હોય છે। ગુવડ, તો ગુવડનું વાક્ય શું બનશે બાળકો?
ઘુવડ રાત્રે જોઈ શકે છે. તેરમો છે બગલો, તેનું વાક્ય શું બનશે? બગલાની ચાંચ લાંબી હોય છે. ચૌદમું છે ગાય, તેનું વાક્ય શું બનશે? ગાય દૂધ આપે છે. સિંહ, તો સિંહનું વાક્ય શું બનશે? સિંહ જંગલનો રાજા કહેવાય છે. સોળમું છે બકરી, એનું વાક્ય શું બનશે? બકરી બે બેંક બોલે છે. દુકાન, દુકાનનું વાક્ય શું બનશે બાળકો? હા, મારા ઘરની પાસે દુકાન છે. મીઠાઈ, એનું વાક્ય શું બનશે? મામા મીઠાઈ લાવે છે. સૂરજ, એનું વાક્ય શું બનશે? સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. અને વીસમું છે તળાવ, તો શું બનશે? તળાવમાં માછલીઓ તરે છે. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ બાળકો. પ્રશ્ન 13, નીચેનાનું વર્ગીકરણ કરો. વર્ગીકરણ એટલે છૂટા પાડો. પહેલું છે, નીચેનાનું પશુ અને પંખીમાં વર્ગીકરણ કરો. પ્રાણી અને પક્ષી, પશુ પંખી એટલે પ્રાણી અને પક્ષી. તો મોર છે, મોર શેમાં આવશે? પક્ષીમાં. તો લખો મોર. વાઘ શેમાં આવશે? પ્રાણીમાં. ગાય પ્રાણીમાં. બગલો શેમાં આવશે? હા, પક્ષીમાં. મરઘી પક્ષીમાં. ગેટું પ્રાણીમાં. કબૂતર, હા પક્ષીમાં આવશે. ભેંસેમાં આવશે? પ્રાણીમાં. કોયલ પક્ષીમાં. અને ઘોડો શેમાં આવે બાળકો? પ્રાણીમાં. હવે આપણે બીજું જોડકું જોઈએ સામેના પેજ ઉપર. નીચેનાનું ફળ અને ફૂલમાં વર્ગીકરણ કરો. આમાં ફળ અને ફૂલનું વર્ગીકરણ કરવાનું છે. તો સફરજન શું છે બાળકો? ફળ છે. તો લખો અહીંયા સફરજન. ગુલાબ શું છે? ફૂલ. તો ફૂલમાં લખો ગુલાબ. મોગરો શું છે? ફૂલ. અનાનસ શેમાં આવશે? ફળમાં. કરેણ, હા ફૂલમાં. ચીકુ ફળમાં. જાસૂદ ફૂલમાં. કેરી શેમાં આવશે? ફળમાં. કેળું ફળમાં. અને છેલ્લું છે કમળ. કમળ શેમાં આવશે? ફૂલમાં. કમળ. ત્રીજું જોડકું. નીચેના પ્રાણીઓનું દૂધ આપતા અને દૂધ ન આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે વાઘ. દૂધ આપતા પ્રાણીઓ આ બાજુ લખવાના, દૂધ ન આપતા પ્રાણીઓ આ બાજુ લખવાના. તો વાઘ છે, દૂધ આપે ના. તો લખો દૂધ ન આપતા પ્રાણીઓમાં વાઘ. બકરી દૂધ આપે, તો આ બાજુ લખો. ઘેટું દૂધ આપે. માછલી દૂધ ન આપે. ગાય દૂધ આપે. મગર દૂધ ન આપે. હાથી દૂધ ના આપે.
અને ભેંસ, ભેંસ જેમ આવશે દૂધ આપતા પ્રાણીમાં. હવે નીચેનું જોડકું જોઈએ, ચોથું. નીચેનાનું શાકભાજી અને ફળોમાં વર્ગીકરણ કરો. તો શાકભાજી આ બાજુ લખવાનું અને ફળ આ બાજુ લખવાનું. તો ચીકુ છે તો ચીકુ શેમાં આવશે? ફળમાં. તો લખો ચીકુ. રીંગણ શેમાં આવશે? શાકભાજીમાં. ટેટી ફળમાં. સુરણ શેમાં આવે બાળકો? શાકભાજીમાં. કારેલા શાકભાજીમાં. દૂધી શાકભાજીમાં આવશે. તડબૂચ શેમાં આવશે? ફળમાં. કેળું ફળમાં. ડુંગળી શેમાં આવશે? શાકભાજીમાં. અને સીતાફળ શેમાં આવશે બાળકો? ફળમાં. હા, પાછળ જો પ્રશ્ન 13 થઈ ગયો. પ્રશ્ન 14. નીચેના દરેકના બે બે નામ લખો. તો શું બધું આપ્યું છે? પહેલું, હા, શું આપ્યું છે? સવારી માટે ઉપયોગી પ્રાણીઓ. તો શું આવશે? ઘોડો, ઊંટ. બીજું છે પાલતુ પશુઓ. તો શું આવશે એમાં? ગાય, ભેંસ. ત્રીજું છે જંગલી પશુઓ. તો એમાં શું આવશે? સિંહ, વાઘ. ચોથું છે જળચર પશુઓ. જળચર પશુઓ કયા કહેવાય? પાણીમાં રહે એ. તો શું આવશે? માછલી અને મગર. પાંચમું છે રંગબેરંગી પંખીઓ. તો શું આવશે? પહેલું આ મોર અને પતંગિયું. છઠ્ઠું છે કાળા રંગના પંખીઓ. કાળા રંગના કેવા પંખી કહેવાય? કાગડો અને કોયલ. સાતમું છે દૂધ આપતા પ્રાણીઓ. દૂધ કેવા પ્રાણીઓ આપે? બકરી, ગાય. આઠમું છે શિંગડાવાળા પ્રાણીઓ. શિંગડાવાળા પ્રાણીઓ કયા? હરણ અને સાબર. નવમાં દૂધમાંથી બનતી ચીજો. તો શું બને? દહીં અને પનીર. દસમામાં ઋતુના નામ. તો શું લખવાનું? શિયાળો, ઉનાળો. 11મામાં ફૂલના નામ. તો ફૂલના નામ તમારે કોઈ બી લખવા એ લખાય. ગુલાબ, મોગરો, ચંપો, ગમે તે લખાય. 12મું છે ઘટાદાર ઝાડના નામ. તો શું આવશે? વડ અને લીમડો. 13મું છે લાલ રંગના શાકભાજી. લાલ રંગના કયા શાકભાજી હોય? ટામેટું અને ગાજર. 14મું છે લીલા રંગના શાકભાજી. તો લીલા રંગના શાકભાજી કેવું હોય? ભીંડો અને કારેલું. 15મું છે રોડ પર ચાલતા વાહનો. રોડ ઉપર જે વાહનો ચાલે એના નામ લખવાના. બાઇક, બસ. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 15. મને ઓળખી મારું નામ લખો. તો પહેલું છે હું ગાયો ભેંસો ચરાવું છું. ગાયો ભેંસો કોણ ચરાવે? ગોવાળ. બીજું છે હું ટેહુંક ટેહુંક કરું છું. ટેહુંક ટેહુંક કોણ કરે બાળકો?
हाँ मोर। त्रीजू छे हूँ सौथी ऊँचू प्राणी छू, तो ऊँचू प्राणी क्यू? जिराफ। चौथू हूँ काका करू छू, तो शू आवशे? कागड़ो। पांचमू छे हूँ केरी आपू छू, तो एमां शू आवशे बाळको? केरी कोण आपे? आंबो। छठ्ठू छे हूँ जंगलनो राजा छू, जंगलनो राजा कोण छे? सिंह। सातमू छे हूँ सवारीमां उपयोगी प्राणी छू, तो शू आवशे? घोड़ो। आठमू छे अमे दूधाळा प्राणीओ छीए, तो दूधाळा प्राणीओमां शू आवशे? गाय, भैंस, बकरी। नवमू छे हूँ ड्राउ ड्राउ बोलू छू, तो एम ड्राउ ड्राउ कोण बोले बाळको? देड़को। कोण बोले? देड़को। दसमू छे हूँ लोकोने वहेली सवारे जगाड़ू छू, वहेली सवारे कोण जगाड़े? कूकड़ो। હવે નીચેનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન 16। નમૂના મુજબ શબ્દો બનાવો, તો ઉદાહરણ આપ્યું છે ચગવું, તો શું આવશે? ચગ્યો। તો પહેલું છે નાચવું, તો શું આવશે? નાચ્યો। બીજું છે આપવું, તો શું આવશે? આપ્યો। ત્રીજું છે હસવું, તો એનું શું બનશે? હસ્યો। ચોથું છે પાકવું, તો શું બનશે? પાક્યો। પાંચમું છે ગમવું, એનું શું બનશે? ગમ્યો। છઠ્ઠું છે ભણવું, તો એનું શબ્દ શું બનશે? ભણ્યો। બીજું ઉદાહરણ નસીબ, એનું શું બનશે? નસીબદાર। તો અહીં એવી રીતે બીજા છ વાક્ય બનાવીએ આપણે, ફોજ, તો એનું શું બનશે? ફોજદાર। બીજું છે કરજ, તો એનું શું બનશે આપણે? કરજદાર, દાર પાછળ લગાડવાનું। ત્રીજું છે પૈસા, તો પૈસાદાર। ચોથું છે કામ, કામદાર। પાંચમું છે નામ, તો શું બનશે? નામદાર। છઠ્ઠો છે રૂઆબ, તો એનું શું થશે? રૂઆબદાર। ત્રીજું ઉદાહરણ શું છે? દૂધ, તો શું લખ્યું છે? દૂધવાળો, તો અહીંયા શું આવશે? પહેલું છે ચા, તો શું આવશે? ચાવાળો। પેન, તો શું લખવાનું? પેનવાળો। કામ, તો કામ શું લખવાનું? કામવાળો। ચોથું છે શાક, તો શું આવશે? શાકવાળો। પાંચમું છે ફળ, તો એનું શું બનશે? ફળવાળો। અને છઠ્ઠું છે ટોપી, તો એનું શું બનશે? ટોપીવાળો। ચોથું ઉદાહરણ શું આપ્યું છે? ફાટવું, તેનું શું લખ્યું છે? ફાટ્યો। એવી રીતે નીચે બનાવવાના છે, તો પહેલું છે વધવું, તો એનું શું બનશે? વધ્યો। માંગવું, તો શું બનશે? માંગ્યો। ભાગવું, તો શું બનશે? ભાગ્યો। ચોથું ગણવું, તો શું બનશે? ગણ્યો। પાંચમું છે સળગવું, તો શું બનશે? સળગ્યો। અને છઠ્ઠું છે રાખવું, તો શું બનશે? રાખ્યો। હવે પ્રશ્ન નીચે, પ્રશ્ન 17। નીચેના વાક્યો સુંદર અક્ષરે ફરીથી લખો, તો એ વાક્ય આપ્યું છે આ મારી ઢીંગલી છે, તો બાળકો એનું એ જ વાક્ય સુંદર અક્ષરે તમારે સામે લખવાનું છે, આ મારી ઢીંગલી છે।
એવી જ રીતે બધા વાક્ય તમારે લેશનમાં તમારી જાતે લખવાનું છે. હવે આપણે જોઈએ બધા જ વાક્યો લખવાના. આ પેજ ઉપર છે બધા જ વાક્યો તમારે જાતે લખવાના છે. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ પ્રશ્ન 17, પ્રશ્ન 18. નીચેના શબ્દોમાંથી લીટીવાળા અક્ષરો લઈ નવો શબ્દ બનાવો. અહીં દાખલા તરીકે આપ્યું છે લીટીવાળો શબ્દ ભા અને જી, તો શું બનશું? ભાજી. તો અહીં પહેલું છે લીટીવાળો શબ્દ અને લીટીવાળો, ફ અને ળ, તો શું બનશે? ફળ. બીજું શું બનશે? ગાય, ગાય. ત્રીજું છે શેની લીટી? ધ અને જા, તો શું બનશે શબ્દ? ધ જા. ચોથું છે ફો અને આ બાજુ ન, તો કયો શબ્દ બનશે? ફોન. પાંચમું છે ભા, ત્રણ શબ્દ છે કે ત્રણ અક્ષર મૂળાક્ષરો છે, ભારત, તો શું બનશે? ભારત. છઠ્ઠું છે ઈયળ, તો લખો ઈયળ. સાતમું શું બનશે? બક્તક. આઠમું છે ને એની લીધે નૌશાદ. નવમું છે ભૌતિક, શું બનશે બાળકો? ભૌતિક. અને દસમું શું બનશે? ગાજર. હવે પાછળ જોયો બાળકો, પ્રશ્ન 19, કૌંસમાંથી શબ્દો જોઈને નીચેની ખાલી જગ્યા પૂરો. તો ઝાડ, શું કીધું છે? ઝાડ. પાંચ વાક્ય આપ્યા છે ઝાડ વિશે લખવાના છે. તો પહેલું, ઝાડ ખાલી જગ્યા આપે છે, તો લખવાનું ઝાડ ફળ આપે છે. બીજું, ઝાડ છાંયો આપે છે. ત્રીજું શું બનશે? ઝાડ પાન આપે છે. ચોથું શું બનશે? ઝાડ ફૂલ આપે છે. પાંચમું શું બનશે? ઝાડ લાકડું આપે છે. અને છઠ્ઠું શું બનશે? ઝાડ વરસાદ લાવે છે. આ પહેલું જોયું. હવે બીજું, મેળો. મેળો, તો એના પણ પાંચ વાક્ય કૌંસમાંથી શોધીને લખવાના છે. પહેલું, મેળામાં ખાલી જગ્યાની દુકાન હોય છે. શેની દુકાન હોય? મીઠાઈની. બીજું છે, મેળામાં ખાલી જગ્યા મળે છે, તો શું મળે મેળામાં? નાસ્તો. ત્રીજું છે, મેળામાં ખાલી જગ્યા હોય તો શું હોય? પીપુડીવાળો. ચોથું છે, મેળામાં ખાલી જગ્યા ખાવા મળે. તમે લોકો ખાવ છો ને મેળામાં આઈસ્ક્રીમ, હા, તો શું ખાવા મળે? આઈસ્ક્રીમ. અને પાંચમું, મેળો મંદિરના ખાલી જગ્યામાં ભરાય છે, તો મેળો મંદિરના મેદાનમાં ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીનું અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર આપણે પૂરું થઈ ગયું છે. તમારે બધાએ કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે એ બધું તમારું લેશન.